આમોદના કાકરિયા ગામના સાડત્રીસ હિન્દુ પરિવારોનું ધર્માંતરણ પ્રકરણમાં ધરપકડ કરાયેલા ચાર આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે

શિક્ષણ લગ્ન કરાવી આપવાની લાલચે મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા અંગેની નોંધાયેલી ફરિયાદમાં નાયબ પોલીસ અધિક્ષક એમ પી તપાસ હાથ ધરી છે આ માટે ત્રણ અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે ધર્માંતરણમાં સામેલ નવ પૈકી ચાર આરોપીઓને અયુબ બરગત પટેલ ઇમ્રાહીમ પુના પટેલ અબ્દુલ અઝીઝ પટેલ તેમજ યુસુફ જીવન પટેલની ધરપકડ કરી તેમની પૂછપરછ કરવામાં આવી હતી પરંતુ પૂછપરછમાં કાંઈ ન મળતા તેમને આમૂદ કોર્ટમાં રજૂ કરી ચૌદ દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા જેમાં આમૂદ કોર્ટમાં પોલીસ તેમજ આરોપીઓના વકીલોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા આરોપીના પક્ષે વકીલોએ રિમાન્ડ ઉપર સ્ટેની માંગણી કરતા સરકાર પક્ષે નાયબ પોલીસ અધિક્ષક સરકાર પક્ષે નાયબ પોલીસ અધિક્ષકે કોર્ટ સમક્ષ ચૌદ દિવસના રિમાન્ડની જેમાં ધર્મંતરણ કરવા માટે ફંડ ક્યાંથી આવ્યું બીજા કેટલા આરોપીઓ સંડોવાયેલા છે કોઈ સંસ્થા કે ટ્રસ્ટ અસ્તિત્વમાં છે કે આરોપીઓને મદદ કરે છે તેની તપાસ તેમજ મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યા બાદ ધાર્મિક સાહિત્યનું ગુજરાતીમાં અનુવાદ કર્યો તેની તપાસ ધર્માંતરણ કરવાની પ્રવૃત્તિ હાલમાં

ભોડવી તેનું અબ્દુલ અઝીઝ પટેલના નામે ધર્માંતરણ કરાવ્યું હોવાની વિગતો મળી રહી છે જે બાદ અબ્દુલ અઝીઝે અન્ય લોકોનું ધર્માંતરણ કરાવ્યું હતું